વર્ષ બે હજાર સત્તરના અમદાવાદના ઓઢવ ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને આરોપીઓને ફાંસીની સજા સંભળાવી વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદ હોસ્પિટલના કમ્પાઉન્ડર બળદેવ ઠાકોર નામના શખ્સે તેની પરિણિત પ્રેમિકાના પતિ અને સાસુની માથામાં કુહાડીના ઘા મારીને હત્યા નીપચાવી હતી જે બાદ આરોપી બળદેવ ઠાકોર સામે સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી આ કેસમાં આડત્રીસ સાક્ષી અને આડત્રીસ પુરાવા તપાસીને એડિશનલ સેશન્સ જજ ભરત જાદવે આરોપીને ફાંસીની સજા ફટકારી બોમ્બ્લાસ્ટના આરોપી બાદ ફાંસીની સજાનો આ પ્રથમ કેસ છે સેશન્સ કોર્ટે આ ઘટનાને રેરેસ્ટ ઓફ રેર ગણાવી કોર્ટે આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ દેહાંત દંડની સજા ફરમાવતા નોંધ્યું એક ઘાતકી કૃત્ય છે અનૈતિક સંબંધો બે નિર્દોષ વ્યક્તિના જીવ લીધા છે જો આરોપીને ફાંસી નહીં કરાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે ગુનેગારોમાં કાયદાનો ડર જરૂરી છે આરોપીએ પશુતુલ્ય કૃત્ય કર્યું છે જે રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં આવે કોર્ટે એને કેપિટલ પનિશમેન્ટ આપી છે અને ત્રણસો અડસઠ મુજબ નામદાર હાઈકોર્ટને એને ફાંસી માટેની જે સજા કરવાની છે એનો નિર્ણાયક જે લેવાનો છે ત્રણસો અડસઠ મુજબ અને ત્રણસો છાસઠ મુજબ એનું વોરંટ ભરી એને જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલી આપવામાં આવેલો છે એટલે ફાંસીનો નિર્ણય કરવા માટે નામદાર કોર્ટને બીબી જાદવ સાહેબે એમને સજેસ્ટ કરેલું છે હવે જે નિર્ણય છે એ ફાંસી કરવાની છે કે આજીવન રાખવાની છે એ તમામ પાસાઓ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોની જે બેન્ચ બનશે એ નિર્ણય કરશે